નમસ્કાર, કોટડા ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપને જણાવી દઈએ કે ધરોઈ ડેમની જે જમીન જે ડૂબમાં ગઈ હતી તેને લઈને વાત કરીએ તો 27 તારીખથી ઉપવાસ ઉપર બેઠેલા હતા ગામ લોકો ગાવ ઘંટોળીના, અને તેમને જમીનના બદલે જમીન ના મળે ત્યાં સુધી અહીંયા જે આંદોલન છે, ભૂખ હડતાલ છે, તે અમે ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું. અને આજે 5મો દિવસ થઈ ગયો છે અને આજે 5મા દિવસના અંદર પણ ભૂખ હડતાલ પર બેઠા છે, અને તેમને સમજાવવા માટે, તેમને સમાધાન માટે, તેમને વાતચીત કરવા માટે પોલિટિક્સના એવા કે ભાજપના નેતાઓ છે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેવા પણ વ્યક્તિઓ આવીને ઘટનાસ્થળ પર તેમને સમજાવ્યા, પણ તે લોકો પણ નિષ્ફળ થયા છે. અને આ જણાવી રહ્યા છે કે અમે અધિકારીઓ અમને જ્યાં સુધી લેખિતમાં અમને લખાણ કરીને ના આપે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ચાલુ રાખીશું તેવું ત્યાંના સ્થાનિક લોકો, એટલે જે ભૂખ હડતાલ કરી રહ્યા છે તે લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આજે ખાસ રિપોર્ટ સાથે હું છું રિપોર્ટર પ્રકાશ ડામોર, જિંદાબાદ. ત્રણ મહિના વીતી જવા છતાંય આજે માણસો ઉપસ્થિત થયા, બરાબર છે. હું એના માટે આપણો વાંક નથી કાઢતો, પણ જે આપણી સિસ્ટમની જે નબળાઈ છે એ હું આપણા ધ્યાને દોરવા માંગુ છું. આપણી જે રાજકીય સિસ્ટમ છે એની આ નબળાઈ છે. આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, એમના તમામના જે હાઈએસ્ટ ઓથોરિટી છે એમને મેં કોમ્યુનિકેશન મોકલાવેલા છે, પત્રવ્યવહાર એમને મોકલાવેલો છે, બરાબર છે. આજ દિન સુધી કોઈએ પહોંચ સુધા મોકલવાની દરકાર કરી નથી. સાહેબ, હું તમને રેકોર્ડ બતાવી એટલે આપ એવું કહેતા નહીં, મારી પાસે રેકોર્ડ છે. આજની તારીખમાં સવારે પણ આમ આદમી પાર્ટી